શું તમારી સાથે એવું થયું છે કે તમારા વોટ્સએપમાં ફોન અપડેટ કર્યો હોય કે પછી તમે ફોન નવો લીધો હોય ને વોટ્સએપનો બધો ડેટા જતો રહે ને જીરોથી ચાલુ કરવું પડે? તો એ દિવસનો અંત આવી ગયો છે, કારણ કે ટેક મસાલામાં આજે હું તમને કહીશ કે વોટ્સએપનું આપણે બેકઅપ કઈ રીતે લઈ શકીએ. યુ આર વોચિંગ ટેક મસાલા, માય નેમ ઇઝ ગુંજ ઠક્કર. અને ટેક મસાલાનો આજનો એપિસોડ જોઈને તમને વોટ્સએપમાં બેકઅપ કેવી રીતે કરવાનું, રિસ્ટોર કેવી રીતે કરવાનું એ બધું ખબર પડી જશે. તો એના માટે સિમ્પલ વસ્તુ છે, સૌથી પહેલાં આપણે આપણો ફોન હાથમાં લેવાનો અને વોટ્સએપ ચાલુ કરવાનો. તો આપણે વોટ્સએપ ચાલુ કરીશું તો તરત જ તમારે મેન્યુમાં જવાનું છે. મેન્યુમાં જશો, સેટિંગ્સમાં જશો, એટલે આ તમને દેખાશે. આમાં તમારે ચેટમાં જવાનું, ચેટ બેકઅપમાં જવાનું. હવે વોટ્સએપમાં કેવું છે, બેકઅપ તમારા ફોનમાં ઓટોમેટિકલી લેવાતું હશે, નહીં લેવાતું હોય, ડિફોલ્ટ સેટિંગ્સ કઈ બી હોય એમાં તમે બધી ચેન્જ કરી શકો, તમે તરત બેકઅપ પણ લઈ શકો. પહેલાં હું તમને સેટિંગ્સ બતાડીશ. તો આમાં મને પૂછે છે બેકઅપ ટુ ગૂગલ ડ્રાઈવ. ગૂગલ ડ્રાઈવ તમને ખબર છે ક્લાઉડ બેઝડ ડ્રાઈવ છે. આ મેં ગૂગલ કીધું ને તો જો ગૂગલ ખુલી ગયું, ગૂગલ ઇઝ લિસનિંગ ટુ એવરીથિંગ. પાછા આપણે બેકઅપમાં આવીએ. હવે ગૂગલ ડ્રાઈવ કેમ કરવાનું, કારણ કે ક્લાઉડ બેઝડ બેકઅપ છે એટલે એ તમે ક્યાંયથી પણ એક્સેસ કરી શકો, બીજા કોઈ ડિવાઇસથી, બીજા કોઈ કમ્પ્યુટરથી. એટલે હું પ્રિફર કરું છું કે ક્લાઉડમાં જ બેકઅપ લેવાનું. તો આમાં મેં સિલેક્ટ કર્યું છે કે વીકલી. તમે એવું પણ સિલેક્ટ કરી શકો કે તમે બેકઅપ લખો કે આઈ વોન્ટ ટુ બેકઅપ ઓનલી વેન આઈ ટેપ બેકઅપ, તો પણ થઈ શકે. રોજે તમે એક ટાઈમ નક્કી કરી શકો કેટલા વાગે બેકઅપ થાય, વીકલી કે મંથલી. મેં વીકલી સિલેક્ટ કર્યું છે કારણ કે અઠવાડિયે એક વખત બેકઅપ જશે તો મને વાંધો નથી. હવે આમાં બેકઅપ ઓવર વાઈફાઈ ઓનલી. હવે તમારો ફોન વાઈફાઈમાં હોય તો જ બેકઅપ લેવાનું, કે પછી વાઈફાઈ ઓર સેલ્યુલર તમારી જોડે અનલિમિટેડ ડેટા છે, તમે બહુ પૈસાવાળા છો તો પછી તમે બેકઅપ ઓર સેલ્યુલર કરી શકો છો. ગૂગલ અકાઉન્ટ બી મને બતાડે છે કે આ મારું ગૂગલ અકાઉન્ટ છે, આના સિવાય અગર મારે બેકઅપ લેવું હોય તો હું એડ અકાઉન્ટ કરીને પણ આ બીજા મારા અકાઉન્ટ જેટલા બી ફોન જોડે કનેક્ટેડ છે ને એ મને પૂછશે કે તમે બીજા કોઈ અકાઉન્ટ જોડે કરવા માંગો છો કે નહીં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઇન્ક્લુડ વિડીયોઝ. તો 262 MB વિડીયોઝ અપલોડ થઈ જશે એવું મને તરત દેખાડી દીધું. એ ઇન્ક્લુડ વિડીયોઝ આપણે નહીં કરીએ. અને આ આપણું સેટિંગ થઈ ગયું છે, આ બેકઅપ આપણે કરીશું. ગૂગલ ડ્રાઈવમાં મને બતાડે છે નેવર બેકઅપ થયું છે, એટલે આજ સુધી બેકઅપ થયું નથી, 35 MBનું બેકઅપ છે. આ બધો ડેટા આપણને ખબર પડી કે હવે એક વખત તમે આ સેટિંગ કરી દો ને, હું પર્સનલી તમને કહીશ કે એક વખત બેકઅપ દબાઈ દેવાનું તમારે. આ પહેલી વખત બેકઅપ કરી દેવાનું, નેક્સ્ટ ટાઈમ વીકલી કરે તો આપણને વાંધો નથી. હવે રિસ્ટોર કરવું છે તમારે બેકઅપ. તમે જસ્ટ વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યું છે તો એના માટે તમે વોટ્સએપ ચાલુ કરો, અગ્રી એન્ડ કન્ટિન્યુ કરો. તમારે જે ફોન નંબર નાખવાનો છે એ ફોન નંબર નાખી દો. એ ફોન નંબર અપડેટ થશે એટલે તમારામાં ઓટીપી આવશે. ઓટીપી આવશે એ તમારે એન્ટર કરીને વોટ્સએપ ચાલુ કરવાનો. આ બધી સિસ્ટમ તો બધાને ખબર જ છે. બસ એ ઓટીપી તમારે એન્ટર કરી દેવાનો છે. એ એન્ટર કરશો એટલે વોટ્સએપમાં લોગિન કરશે અને લોગિન કરીને તમને પૂછશે કે તમે તમારું બેકઅપ રિસ્ટોર કરવા માંગો છો. તો એ આપણે કન્ટિન્યુ કરવાનું. થઈ રહ્યું છે બ્રો. 2000 યર્સ લેટર. પછી નેક્સ્ટ કરવાનું, નામ પૂછે છે, ચાલુ કરી રહ્યા છે, ચાલુ કરશે એટલે આપણું બધું બેકઅપ રિસ્ટોર થઈ જશે. હવે જેવું તમે આ બેકઅપ રિસ્ટોર કરશો ને એવું નવું તમને તરત જ પૂછશે કે તમે તમારું બેકઅપ કેટલું ફ્રીક્વન્ટલી કરવા માંગો છો, એટલે ડેલી, વીકલી, મંથલી કે નેવર. નેવર તો આપણે નેવર સિલેક્ટ કરીશું, એટલે મંથલી. એટલે તમે જો અગર મહિને મહિને બેકઅપ કરવા માંગતા હોય તો મહિને મહિને કરી શકો, તમે દર અઠવાડિયે બેકઅપ કરવા માંગતા હોય તો વીકલી કરી શકો, કે તમારે રોજે કરવું છે ને તો રોજે કરી શકો. હું વીકલી સિલેક્ટ કરીશ. એ મને પૂછી રહ્યું છે કયા અકાઉન્ટમાં તમે બેકઅપ કરવા માંગો છો. આ સીધું જશે ગૂગલ ડ્રાઈવમાં, એટલે મેં એ અકાઉન્ટ સિલેક્ટ કરી દીધું. અગર આ નથી કરવું તો તમે એડ અકાઉન્ટ દબાવીને એક અકાઉન્ટ પણ સિલેક્ટ કરી શકો છો. હવે નીચે છે ને એ મને પૂછે છે કે ઇન્ક્લુડ વિડીયોઝ કે નહીં. ઇન્ક્લુડ કરીશ ને તો મારો ડેટાની ખપત, યુઝેજ, યુસી એ વધી જશે, એટલે આપણે હું ઇન્ક્લુડ નહીં કરું વિડીયોઝ. કારણ કે વોટ્સએપમાં તમને ખબર છે કામના વિડીયોઝ બહુ ઓછા આવતા હોય છે. અને બસ પછી આપણે ડન કરી દઈશું એટલે મારું બેકઅપ રિસ્ટોર થઈ ગયું છે. અને જોઈ લો આ બધા મેસેજીસ, મારા જૂના બધા મેસેજીસ આમાં આવી ગયા છે. એન્ડ્રોઈડ તો તમે સમજી ગયા, પણ અગર તમારી જોડે આઈફોન છે ને આઈફોનમાં બી તમારે બેકઅપનું સમજવું હોય ને તો એ પણ સમજાવી દો. સિમ્પલ છે, વોટ્સએપ ખોલવાનું, સેટિંગ્સમાં જવાનું, ચેટ્સમાં જવાનું, ચેટ બેકઅપમાં જવાનું, એટલે તરત જ તમને બેકઅપનું ઓપ્શન આવી જશે. આઈફોનમાં પ્રોબ્લેમ શું છે કે તમે ફક્ત આઈક્લાઉડમાં જ બેકઅપ લઈ શકો. અને જો અગર તમે એન્ડ્રોઈડથી આઈફોનમાં શિફ્ટ થાવ છો કે આઈફોન ટુ એન્ડ્રોઈડ શિફ્ટ થાવ છો ને, તો તમારે બેકઅપ ટ્રાન્સફર કરવા માટે ઘણા બધા થર્ડ પાર્ટી એપ્સ યુઝ કરવા પડે. તો એ થર્ડ પાર્ટી એપ્સ યુઝ કઈ રીતે કરવાના એ અલગ ટેક મસાલાનો એપિસોડ છે. આજે તમને મેં બેકઅપ કરતા શીખવાડ્યું, બેકઅપ કરતા શીખી ગયા હશો. અને ટેક મસાલાનો આ એપિસોડ જોઈને તમારા જીવનની એક પ્રોબ્લેમ, ટેક પ્રોબ્લેમ ઓછી થઈ હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો બધાની સાથે.
ખૂબ મહેનત કરે છે યાર. અમારી ગ્રાફિક્સ ટીમ, અમારી કન્ટેન્ટ ટીમ અને અમારી ગુંજ ટીમ બધા આટલી મહેનત કરે છે તો એક શેર તો બનતા હે. અને તમે શેર કરો ને એ પહેલાં એટલું યાદ રાખજો કે યુટ્યુબમાં લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે એ દબાવતા જજો. આપણે 10 મિલિયનનો ટાર્ગેટ છે એ 6 મહિનામાં પૂરો કરવાનો છે.